ચોમાસું શરૂ થયાને એક મહિનો થયો, છતાં પણ રાજ્યના અનેક વિસ્તારો કોરા ડાકોર છે, ત્યારે વરસાદ માટે આકાશે મીટ માંડીને બેઠેલા ખેડૂતો માટે માઠા સમાચાર છે, કારણ કે વરસાદ માટે ખેડૂતોને હજુ જોવી પડશે રાહ. દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો, પણ રાજ્યના અન્ય વિસ્તારો જોઈ રહ્યા છે વરસાદની રાહ. હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો માટે આપ્યા છે માઠા સમાચાર. ખેડૂતોને હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે, કારણ કે સારો વરસાદ આપે તેવી સિસ્ટમ ગુજરાત પર હજુ સક્રિય થઈ નથી. હવામાન વિભાગના મતે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જોકે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા ઓછી હોવાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 23.77% વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 30.17% વરસાદ થયો છે, પણ ખેડૂતોને છે માત્ર મેહુલિયાની રાહ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન નજીક આવી રહ્યું છે, ત્યારે જાણે કોંગ્રેસની ઊંઘ ઉડી રહી નથી. વોર્ડ નંબર 9ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર અલ્પા ઉનડકટે કોંગ્રેસનો હાથ છોડી ભાજપને સમર્થન આપતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. ભાજપ પાર્ટીમાં જોડાણી છું, કારણ કે ભાજપનો વિકાસ છે એ એમ કે જૂનાગઢ કોર્પોરેશન માટે ખૂબ સારું છે, અને જૂનાગઢ માટે મને ખાતરી છે કે એ લોકો સારી કામગીરી કરશે અને પ્રજા માટે પણ સારા કામ કરશે. એમણે પોતે જ સામેથીને જ્યારે જે રીતે નરેન્દ્રભાઈ અને દેશનો વિકાસ અને ભારતીય જનતા પાર્ટી એ જૂનાગઢમાં વિકાસ કરી શકે એને નિશ્ચિત થઈ ગયું, એટલે ભારતીય જનતા પાર્ટીમાં આજ પ્રવેશ કર્યો છે, આવી ગયા છે અને સંપૂર્ણ સમર્થન સાથે 9 નંબરની અમારી જે ટીમ છે એની સાથે કામ કરશે. તો સમાચાર સતતમાં અત્યારે બસ આટલું જ. બસ થોડી જ વારમાં આપ જોઈ શકો છો સમાચાર સુપરફાસ્ટ.